વિદ્યાર્થી મિત્રો યુઆ ડિજિટલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમે બીએમસીની એમપીએચ ડબલ્યુ એફએચ ડબલ્યુનું સોલ્યુશન કરાયું છે અને ત્યારબાદ આર એમ સીના એમપીએચ ડબલ્યુ અને એફએચ ડબલ્યુનું પણ સોલ્યુશન કરવાનું નક્કી કર્યું અને આપણા માટે આજે લઈને આવ્યા છીએ એફએસ ડબલ્યુનું સોલ્યુશન મિત્રો એફએચ ડબલ્યુના સોલ્યુશનની અંદર આજે હું તમને જે સોલ્યુશન કરાવવાનું છે એ આપણો વિષય છે ઇંગ્લિશ અને ઇંગ્લિશ છે એ એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વનો વિષય છે અને કેટલાક વિદ્યાર્થી મિત્રો આનાથી ગભરાય છે અને મિત્રો એક દુઃખદ વાત એ છે કે આર એમસીની અંદર જે એમપીએચ ડબલ્યુમાં ઇંગ્લિશ પૂછાયું દસ માર્કનું એના કરતાં જે એફએસ ડબલ્યુની અંદર પંદર માર્ક્સનું ઇંગ્લિશ પૂછાયું એ થોડું વધારે ટફ કહી શકે એટલે બહેનો માટે થોડું આ ટફ રહ્યું હશે પરંતુ મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને જો આ સોલ્યુશન તમે જોશો એટલે ખ્યાલ આવી જશે ખૂબ જ સરળ અને ટૂંકી રીતે આપણે કઈ રીતે જવાબ સુધી પહોંચી શકીએ છીએ આજે આપણે જે સોલ્યુશન જોવાના છે એ તમને ડિટેલમાં સોલ્યુશન કરાવવાના છે કે કદાચ તમારો જવાબ કદાચ ગઠે સાચો પડ્યો છે કોઈ રીતે તો પણ એ કેમ આવે છે અથવા ખોટો પડ્યો છે તો પણ એ લોજિકલી કઈ રીતે ખોટો છે આ બધી વાતને આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો તો ચાલો આપણે શરૂ કરીએ કે એફએચ ડબલ્યુની અંદર જે ઇંગ્લિશ વિષય પૂછાણો છે એમાં ડી સિરીઝનું સોલ્યુશન તમને આજે અમે કરાવવાના છીએ મિત્રો બરાબર છે અને તમારી એક્ઝામમાં જે નંબરનો ક્વેશ્ચન હશે એ જ નંબરનો ક્વેશ્ચન અહીંયા ડિસ્પ્લે કરેલો છે બરાબર છે તો એમાં એ ડી સિરીઝના પેપરની અંદર છ્યાસી નંબર પર પ્રશ્ન હતો કે નીચેના વાક્યો તપાસો મતલબ આ એક બે ત્રણ અને ચાર આપણને સેન્ટેન્સ આપ્યા છે ઓપ્શન કેવા આપ્યા છે કે એક બે ત્રણ અને ચાર યોગ્ય છે મતલબ ચારે ચાર સાચા છે એક ત્રણ અને ચાર યોગ્ય છે મતલબ બીજું એક નથી કીધું કે એક ત્રણ અને ચાર યોગ્ય છે બે ત્રણ અને ચાર યોગ્ય છે અથવા એક બે ત્રણ યોગ્ય છે મિત્રો આગળ વધી આમાં હવે જો આ પ્રશ્ન એવો છે ને મિત્રો લગભગ બધા વાક્યોમાં ભૂલ છે તમામ વાક્યો ખોટા છે પરંતુ એક પણ ઓપ્શન સેટ થઈ શકે એવો નથી પણ છતાં આપણે કાંઈક ટ્રાય કરીએ ચાલો હી હેઝ બીન મિત્રો હી હેઝ બીન આપ્યું છે અહીંયા કીધું છે અપોઈન્ટ તો અપોઈન્ટ કરવું એટલે કોઈની નિમણૂક કરવી બરાબર છે તો અહીંયા ખરેખર મિત્રો હોવું જોઈતું તું અપોઈન્ટના બદલે હોવું જોઈતું તું અપોઈન્ટેડ તો આ વાક્ય સાચું થાય ખરેખર હેવ હેઝ બીન પછી અહીંયા ક્રિયાપદ તરીકે અપોઇન્ટ એટલે નિમણૂક આપી છે ફોરવાળી રચના છે એટલે અપોઇન્ટેડ હોવું જોઈએ એટલે હી હેઝ બીન અપોઇન્ટેડ ફોર અ યર તેને એક વર્ષથી નિમણૂક આપવામાં આવી છે પરંતુ એ સાચું નથી અહીંયા કંઈ વાંધો નહીં ધ કેમલ ઇઝ અ શીપ ઓફ ડેઝર્ટ આમાં પણ ભૂલ રહેલી છે કેમલ એટલે ઊંટ અશીપની ત્યાં ધ હોવું જોઈતું હતું અને અહીંયા ડેઝર્ટની પહેલાં પણ આપણે ધ હોવું જોઈએ કે ઊંટ છે એ રણનું જહાજ છે એવી એક કહેવત છે કે ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ ચાલો ધ સન સાઇન્સ ઓન ધ સ્કાય ઓન ધ સ્કાય ની મિત્રો અહીંયા હોવું જોઈતું તું ઇન ધ સ્કાય ઓકે એન અર્થ મિત્રો આજે અવકાશીય પદાર્થો છે ગ્રહો છે તારાઓ છે સૌર મંડળના જે તારાઓ અને ગ્રહો જે ભેગા થઈને મળે છે એ બધા પદાર્થો માટે બધા ગ્રહો અને તારાઓ માટે આર્ટિકલ ધ હોવો જોઈએ તો અહીંયા એન અર્થ ન હોવો જોઈએ શું હોવું જોઈએ એને કાઢીને અહીંયા દ હોવું જોઈએ તો એનો મતલબ ચારે ચાર સેન્ટેન્સની અંદર કોઈને કોઈ ભૂલ રહેલી છે તો આપણે કેમ જવાબ સુધી પહોંચવું કીધું છે એક બે ત્રણ અને ચાર યોગ્ય છે એ તો કોઈથી શક્ય નથી મિત્રો ચારેમાં ભૂલ છે તો ક્યાંથી યોગ્ય નથી લેવા ચાલો એક ત્રણ અને ચાર એક ત્રણ અને ચાર મિત્રો આ તો ચાલશે જ નહીં એન અર્થ તો ચાલે જ નહીં એટલે ચાર નંબરનું યોગ્ય છે એવું આપણે કહેવાય નહીં જો આ ચાર આપણ ન કહેવાય મિત્રો ચાર નંબરનું યોગ્ય છે એવું કોઈ સંજોગોમાં કહી શકીશું નહીં હવે મિત્રો એક બે અને ત્રણ એક બે અને ત્રણ સાચા છે એવું પણ કહેવું યોગ્ય લાગતું નથી પરંતુ કોઈ એક જવાબ તો સિલેક્ટ કરીએ આપણે કદાચ તો સૌથી ઓછી ભૂલવાળો આ જવાબ છે હું તો એવું કહું મિત્રો કદાચ આ સવાલમાં તમને ગ્રેસિંગ પણ મળી શકે છે કારણ કે તમામ વાક્યો ખોટા દેખાય છે કોઈને કોઈ ભૂલવાળા દેખાય છે એટલે અત્યારે આપણે સિલેક્ટ કરીએ છીએ ગયો ડી પરંતુ આ જ સાચો છે એવું કહી શકીએ નહીં એટલે આમાં હું સહમત નથી પોતે બરાબર છે આ ચારે ચાર સેન્ટેન્સ આમ તો મારી દૃષ્ટિએ ખોટા છે કદાચ તમને ગ્રેસિંગ પણ મળી શકે છે ચાલો આગળ વધીએ નીચેના વાક્યો તપાસો સેમ એવો જ પ્રકારનો ક્વેશ્ચન છે હી ડાયડ ફોર ધ નેશન તે રાષ્ટ્ર માટે મરી ગયો બરાબર કોઈ રાષ્ટ્ર માટે લડે મરી જાય અથવા કોઈ વ્યક્તિ માટે મરી જાય તો ડાયડ પછી ફોર પ્રેપોઝિશન આવે એનો મતલબ આ વાક્ય સાચું છે બરાબર ઓલ ધ ફોર સન્સ ચારે ચાર છોકરાઓ ચાર દીકરાઓ ક્વારલ્ડ એટલે ઝગડ્યા બિટવીન ધેમ્સ મિત્રો અહીંયા યાદ રાખો કે જ્યારે બે જ વ્યક્તિની વાત હોય તો જ બિટવીન આવે એટલે ચાર છોકરા તો અહીંયા પ્રથમ વાક્ય યોગ્ય છે ના ભાઈ એમાં આપણે જોઈએ સોરી પ્રથમ વાક્ય તો યોગ્ય છે પણ આગળના વિકલ્પે જોઈ લે માત્ર બીજું વાક્ય એ તો શક્ય નથી માત્ર બીજું તો યોગ્ય છે જ નહીં કોઈ સંજોગો એટલે એ ખોટું છે એ અને બી બંને વાક્યો યોગ્ય છે ના આમાં ભૂલ છે એટલે બંને યોગ્ય નથી એ પણ ખોટું છે એક અને બે બંને વાક્યો યોગ્ય નથી ના એવું નથી પહેલું વાક્ય તો સાચું છે એટલે માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે એ વિકલ્પ આપણો સાચો આ ખોટો બરાબર કે કોઈ દેશ માટે મરી શકે છે ડાયર ફોર ધ નેશન ચાલો હવે છે અઠ્યાસી નંબરનો ક્વેશ્ચન નીચે આપેલ એક વચન અને બહુવચનની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી બરાબર છે કઈ જોડ યોગ્ય નથી તો તમને એવું કીધું છે જોડ યોગ્ય નથી મિત્રો કેટલાક મિત્રો કદાચ આ જોતા નથી યોગ્ય છે કે નથી એ પણ ખ્યાલ રહેતો નથી કારણ કે એક્ઝામની અંદર પ્રેશર જ એટલું હોય છે બરાબર છે ચાલો આપણે જોઈએ કઈ જોડ યોગ્ય નથી તો બ્રાન્ચ એટલે ડાળી તો મિત્રો જેની પાછળ સીએચ આવે એનું બહુચન ઈ એસ લગાવવાથી થાય છે તો આશ છે બરાબર કે સ્ટમક સ્ટમકનો અર્થ થાય પેટ તો અહીંયા પણ સીએચ આવે છે તો એને પણ યસ લાગવું જોઈએ ને પરંતુ મિત્રો કે જેનો ઉચ્ચારમાં ક આવતો હોય એવા ને આપણે માત્ર યસ લગાવવાથી બહુવચન ચાલશે પરંતુ અહીંયા બ્રાન્ચમાં ચ આવતો હતો તો ચ ની અંદર તમે ઈ એસ લગાવો પણ ક હોય તો એસ લગાવો એટલે આ જોડ પણ યોગ્ય છે આર્મી એમાં કેવો નિયમ છે છેલ્લો અક્ષર વાય હોય એની પહેલાં વ્યંજન હોય તો એ વાયને દૂર કરો અને એના બદલે લાવો આઈ ઈ એસ એટલે આ પણ યોગ્ય છે ડોંકી એટલે ગધેડો તો વાય હોય એની પહેલાં સ્વર હોય જુઓ આ રીતે આવે છે સ્વર પ્લસ વાય તો શું કરવાનું તો માત્ર પાછળ એસ લગાવી દેવાય તો એનો વાય દૂર કરીને આ યસ ન કરાય પરંતુ અહીંયા વાયને દૂર કરીને કર્યું છે એ રીતે એનો મતલબ આ જોડ ખોટી છે કે યોગ્ય નથી એટલે આ જવાબ આપણો સાચો રહેશે આગળ વધીએ નીચેના વાક્યોમાં યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો ઓકે ધ ટુ સિસ્ટર્સ બે બહેનો લુક લુક એટલે દેખાવ સો ખાલી જગ્યા અહીંયા કોઈ વિશેષણની જરૂર છે દેટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ટેલ વન ફ્રોમ ધ અધર બે બેનો એવી સરખી દેખાય છે કે કહેવું મુશ્કેલ છે કે કઈ આ છે ને કઈ પહેલી છે બીજી છે ઓકે તો મિત્રો આવી જ્યારે વાત આવે સો ધેટ વાળી અને લુક વ્યક્તિના દેખાવાની વાત આવે આમ તો આ સેમ એટલે પણ સરખું અલાયક એટલે પણ સરખું સિમિલર એટલે પણ સરખું અને આઇડેન્ટિકલ એટલે પણ અર્થ થા એક સરખું પરંતુ મિત્રો જ્યારે વ્યક્તિની વાત હોય અને એક સરખા દેખાવાની વાત હોય એના માટે લેવાય અલાઈક એટલે સાચો જવાબ છે આપણો અલાયક આગળ વધીએ ખાલી જગ્યા પૂરો સક્સેસફુલ પર્સન્સ આર જેન્યુનલી વેરી એફિશિયન્ટ કે ભાઈ જે સફળ માણસો છે એ ખરેખર રીતે જેન્યુઅનલી કેવા હોય છે ખૂબ એફિશિયન્ટ હોય છે એકદમ કહેવાય ને એમાં ક્ષમતાવાળા હોય છે એફિશિયન્ટ હોય છે ઇન ખાલી જગ્યા જ્યારે ટાસ્ક શેમાં એફિશિયન્ટ હોય છે કે તેમના ટાસ્કમાં ટાસ્ક એટલે કાર્ય ટાસ્કનો અર્થ શું થશે કાર્ય હવે તમારે ક્વેશ્ચન છે કે કયું ક્રિયાપદ મૂકવું હવે એ ક્રિયાપદના અર્થ તમને અહીંયા આપેલા છે કે શું તેઓ ટાસ્ક બનાવવામાં એફિશિયન્ટ છે તો એ મેકિંગ લેવાય અટેન એટલે પ્રાપ્ત કરવું સંપાદન કરવું કે શું કોઈ ટાસ્ક મેળવવામાં પ્રાપ્ત કરવામાં એ લોકો એફિશિયન્ટ છે કે અકમ્પ્લિશ એના માટે પૂર્ણ કરવું શું આપ્યું છે આપણને અકમ્પ્લિશિંગ તો કે પૂર્ણ કરવું તો ટાસ્કને પૂરી કરવાની હોય કે તેઓના ટાસ્ક પૂરા કરવામાં એફિશિયન્ટ છે અને અચીવ કરવું એટલે પ્રાપ્ત કરવું સિદ્ધ કરવું મેળવવું તો મિત્રો સૌથી વધારે યોગ્ય લાગે છે કે કોઈ ટાસ્કને પૂર્ણ કરવી તેમાં કોઈ એફી સક્સેસફુલ માણસો છે એ ખરેખર એમાં એફિશિયન્ટ હોય છે પોતાનું કાર્ય પૂર્ણ કરવામાં તો અકમ્પ્લિશિંગ એનો જવાબ યોગ્ય છે ચાલો આગળ વધીએ ધ વેઇટર ટુક ધ પ્લેટ્સ ખાલી જગ્યાએ આફ્ટર વી હેડ ફિનિશ્ડ ધ ઇટિંગ આફ્ટર વી હેડ ફિનિશ્ડ ઇટિંગ અમે ભોજન પૂરું કરી લીધું પછી વેઇટરે શું કર્યું પ્લેટ્સ ને લઈ લીધી હોય લઈ લેવું તો અહીંયા મિત્રો આપ્યું છે ટેકનું ભૂતકાળ તો આપણે ખરેખર શબ્દ છે ટેક ટેક મૂળ સ્પેલિંગ છે છે તેનું ભૂતકાળ આપ્યું ટૂંક તો હવે આ તમામ શબ્દો છે એની આગળ જો ટેક લગાવવામાં આવે તો એનો અર્થ કેવો થાય ટેકઅપ કપડાને ટૂંકવું બનાવવું કાપીને કે કોઈ રીતે એવો અર્થ થાય ટેક ઓફ એટલે ઉડાન ભરવી પ્લેન ઉપર ચડે ને એને ટેક ઓફ કહેવાય અને ઉતરે એને લેન્ડિંગ કહીએ અથવા કોઈ કપડાં ઉતારવા ટોપી ઉતારવી ઘરમાં જઈને તમે ટોપી ઉતારો તો ટેક ઓફ કરી કહેવાય બરાબર પછી હવે અવે દૂર કરવું અથવા લઈ લેવું અને ટેક આઉટ કોઈ સાથે બહાર જવું અથવા મારી નાખવું એવો પણ અર્થ છે આ એક પ્રકારનું ફેઝલ વબ છે મિત્રો ફેઝલ વબ એટલે ફરી કહું કે કોઈ ક્રિયાપદ હોય અને તેની સાથે આવા પ્રેપોઝિશન જોડાય અને કહે કે નવો જ અર્થ લઈને આવે તેને કહેવાય ફ્રેઝલ વર્બ તો આ ફ્રેઝલબની ખાલી જગ્યા છે તો દૂર કરવું લઈ લેવું તો અહીંયા ટેકનું ટૂંક આવ્યું છે તો ટૂંક ધ પ્લેટ્સ અવે એટલે કે અમે ભોજન પૂરું કર્યું એટલે તરત જ એના પછી વેઇટરે તરત જ શું કરી ડીશોને લઈ લીધી દૂર કરી આ રીતે અર્થ બેસે છે હવે ઓકે નેક્સ્ટ ટુ પુશ સમવન ટુ ધ વોલ પુશનો અર્થ પહેલાં તો ધક્કો મારવો પૂછ કરવું અને એનું વિરોધી પુલ એટલે ખેંચવું સમવન એટલે કોઈ વ્યક્તિને ટુ ધ વોલ એટલે દીવાલ તરફ બરાબર નો સમાનાર્થી આર્થી શબ્દ સમૂહ કહ્યું હવે આપણને દેખીતી રીતે એવું લાગે કે કોઈને ધક્કો મારવો અને દિવાલ સાથે અથડાવવું એવો અર્થ છે પરંતુ મિત્રો આ કોઈ શબ્દ સમૂહ છે એનો કંઈક અલગ જ અર્થ હોઈ શકે એની અંદર છુપાયેલો અર્થ જોવાનો છે કે ચાલો કે ડિફેટ વન કોઈને નિરર્થક કરવું કે મનોભંગ કરવું એવો અર્થ લેવો છે હ્યુમિલિએટ કરવું એટલે કે અપમાનિત કરવું હેકલ કરવું એટલે કોઈ જટિલ પ્રશ્નો પૂછીને કોઈને મૂંઝવી દેવું એને કહેવાય હેકલ અને ત્યારબાદ છે નોક સમવન ડાઉન કોઈને મારીને નીચે પછાડવું મોટા ભાગના આ પસંદ કરીને આવ્યા છે પરંતુ મિત્રો આનો સાચો જવાબ છે કે ડિફેટ સમવન કોઈને મનોભંગ કરી દેવું કોઈને ધક્કો મારીને પછાડવાના નથી પણ એવું કરવું કે એના કારણે એનું માનસિક સંતુલન જ ગુમાય બેસે નહીં મનોભંગ થઈ જાય બરાબર અથવા હાર માની બેસે માનસિક રીતે તો આ ડિફેટ સમવન આ એનો સાચો અર્થ છે ચાલો ત્યારબાદ છે એબેન્ડન શબ્દનો સમાનકારી અથવા સમાનાર્થી શબ્દ તો કે હવે પહેલાં તો એવું થાય એબેન્ડન એટલે શું એનો અર્થ શું થાય તો એબેન્ડનનો અર્થ થાય છે આમ તો ત્યાગ કરી દેવો ત્યાગ કરવો એટલે શું તો કે પૂરું કરી દેવું બસ મૂકી દેવું વસ્તુ બરાબર છે તો એના સમાન અર્થ કયો આમાંથી ડિસ્કન્ટિન્યુ એટલે બંધ કરી દેવું કોઈ કાર્ય ચાલતું એને બંધ કરી દીધું એબ્સકોન્ડ ફરાર થઈ જવું નિગ્લેક્ટ કરવું નિગ્લેક્ટ કરવું તો અવગણના કરવી અને કન્ડેન્સ તો કે સંક્ષેપ કરવો એટલે દબાવીને ટૂંકું કરી દેવું કોઈ વસ્તુને દબાવી નાની કરી દેવી તો મિત્રો એબેન્ડન એટલે કીધું ને કોઈ વસ્તુ શરૂ હોય અને બંધ કરી દેવી ત્યાગ કરી દેવો મૂકી દેવું તો એને કહેશો આપણે ડિસકન્ટિન્યુ કરવું બરાબર એ યોગ્ય છે અહીંયા અર્થ આપ્યા છે તમારી સમજ માટે આગળ વધીએ લિથેરજી એ શબ્દનો મિનિંગ શું છે સમાન અર્થવાળો શબ્દ કીધો છે તો પહેલાં તો આપણને આ શબ્દોનો અર્થ ખબર હોવી જોઈએ એનો અર્થ થાય છે આળસ અથવા શિથિલતા તો અહીંયા આપેલા શબ્દોના અર્થ આપેલા છે હવે તમને ખ્યાલ આવી જશે લેક્સિટી શિથિલતા પ્રમાદ એટલે પણ આળસ અને અથવા આળસ ઇમ્પેસિવિટી જુસ્સો સેરેનિટી નિર્મળતા સ્વચ્છતા કે ગાંભીર્ય અને ત્યારબાદ છે રેસ્ટલેસનેસ એટલે બેચેની તો સીધી વાત છે અહીંયા એનો અર્થ બેસે છે લેક્સિટી આ મિત્રો શબ્દો આવડતા હોય તો જ આવા જવાબ સોલ્વ થઈ શકે આ વોકેબ્યુલરીના પ્રશ્નો કહી શકાય હા બ્લીસ શબ્દનો વિરોધી શબ્દ છો તો બ્લીસ એટલે તો શું પહેલાં એ ખ્યાલ હોવો જોઈએ તો બ્લીસનો અર્થ થાય છે આનંદ મિત્રો તો એનો વિરોધી શબ્દ કીધો છે એન્ટોનિમ તો એનો મતલબ કોઈ દુઃખ કે પીડા એને કહીશું આપણે એનો વિરોધી તો અહીંયા આપેલા અર્થ જોઈ લ્યો સફરિંગ એટલે પીડા હું અહીંયા આપણને આનંદ આપ્યો છે મિત્રો શબ્દ બરાબર છે નાઉન આપ્યું છે અહીંયા અર્થે પીડા હું આ પણ યોગ્ય લાગી શકે છે તમને જોઈએ આગળ એંગ્લિશ શારીરિક કે માનસિક વેદના તો આ વેદના છે આ આનંદ છે બ્લિસ એટલે શું કીધું મેં આનંદ આનંદ અને પેરેડાઇઝ એટલે સ્વર્ગ જેને આપણે હેવન કહીએ છીએ અને ડિલાઇટ એટલે ખુશી કે આનંદ એ તો એનો સમાન અર્થ થઈ ગયો તો મિત્રો અહીંયા આ સફર એટલે પીડાવું એ ક્રિયાપદ છે એટલે એના કરતાં બેટર છે કે એંગિશ એટલે શારીરિક કે માનસિક વેદના એનો વિરોધી આનંદનો એટલે સાચો જવાબ રહેશે આપણો બી ઓકે માઇનોર શબ્દનો વિરોધી શબ્દ જણાવો મિત્રો આ તો તમામ વિદ્યાર્થીઓને આવડ્યો હશે માઇનોર તો કે મેજર એટલે એમાં આપણે આગળ કંઈ ચર્ચા કરવાની જરૂર નથી અહીંયા અર્થ આપ્યા છે હેવી એટલે ભારે ટોલ એટલે ઊંચું મેજર એટલે મુખ્ય અથવા મોટું અને બીગ એટલે પણ મોટું તો માઇનર એટલે શું તો કે લઘુ બરાબર તો એનું મેઇન અથવા માઇનરનો અર્થ થાય ગોણ પણ કહી શકે એટલે સાચો જવાબ રહેશે મેજર નીચેના વાક્યો તપાસો સમજી હી વોઝ બીંગ લાફ્ટ એટલે તેની મશ્કરી કરવામાં આવી પેસિવ રચના છે તેના પ્રત્યે હસવામાં આવ્યું શું હતું કે એટ ફોર હિઝ એન્ટિક જેસ્ટર જેસ્ચર એટલે એના શરીરના ચેનચાળા અથવા હાવભાવ એને કહેવાય જેસ્ચર તે કે એને કોના ઉપર હસ્યા ભાઈ કે તેના જે શરીરના વિચિત્ર પ્રકારના એન્ટિક એટલે કહેવાય કીધા વિચિત્ર પ્રકારના જે ચેન ચાળા હતા એના ઉપર હસવામાં આવ્યું એન્ટીક આર્ટિકલ્સ હવે અહીંયા આર્ટિકલનો અર્થ કોઈ લેખિત આર્ટિકલ નહીં પરંતુ કોઈ પ્રાચીન વસ્તુ હોય અથવા કોઈ વસ્તુ હોય ઘરમાં શો શો પીસ કે એવું એને આપણે આર્ટિકલ કહીએ છીએ આર પ્રાઇસ્ડ પ્રાઇસ્ડ એટલે ભાવ વધે છે પ્રાઇઝ થવો પ્રાઇઝ મચ ધીસ ડેઝ કે આજકાલ એન્ટિક વસ્તુઓ જે પ્રાચીન કહીએ છીએ પરંતુ એ મિત્રો આ એન્ટિક નહીં તો એ એન્ટિક કયું એ આઈ ક્યુ યુ ઈ આ એન્ટિક હોય તો એ યોગ્ય હતું એટલે આ શબ્દ ખોટી રીતે યુઝ થયો છે એન્ટિક આર્ટિકલ્સ હોત તો સાચું એટલે આ સેન્ટેન્સ છે એ સાચું છે આ એન્ટિક બરાબર છે આ એન્ટિકનો અર્થ થાય વિચિત્ર કેવા આ એન્ટિક કેવું થાય વિચિત્ર ઘણા નથી કહેતા આ એક મારો મિત્ર એન્ટિક છે વિચિત્ર પ્રકારનો છે એન્ટિક અને આ એન્ટિક એટલે થાય પ્રાચીન અથવા કોઈ વિશિષ્ટ ગણી શકો આર્ટિકલ એટલે વસ્તુ કે આજકાલ એન્ટિક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે એટલે આ વાક્ય છે એ ખરેખર ખોટી રીતે યુઝ થયું છે તો હવે તપાસી માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે વાત સાચી છે જોઈએ આગળ માત્ર બીજું વાક્ય યોગ્ય છે એ તો ખોટી વાત છે એક અને બે બંને વાક્યો યોગ્ય છે એવું પણ નથી આ ખોટું છે એક અને બે બંને વાક્યો યોગ્ય નથી ના આ તપાસ સાચું છે એટલે આપણો સાચો જવાબ છે એ કે માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે એટલે આ જવાબ સાચો છે ચાલો નીચેના વાક્યો તપાસો ડુ નોટ મર્જ યોર હેન્ડ્સ ઇન હોટ વોટર તમારા હાથને મર્જ કરવું એટલે ભેગું કરવું તો પાણીમાં ભેગા હાથને ન કરવાના હોય ડૂબાડવાની વાત હોય તો બરાબર છે એટલે અહીંયા આ શબ્દ ખોટી રીતે યુઝ થયો છે મર્જ શબ્દ ચાલેજિંગ અ ડોલ્ફિન એમર્જડ આઉટ ઓફ ધ ઓસે તો એમર્જ એટલે શું તો કે બહાર આવવું બહાર આવવું બરાબર છે તો કે ડોલ્ફિન છે એ મહાસાગરમાંથી સાગરમાંથી એમર્જ થઈ એટલે બહાર આવે તો આ વાક્ય સાચું લાગે છે વ્યાકરણની દ્રષ્ટિ અને આ વાક્ય ખોટી રીતે યુઝ થયું છે મરજા આવે નહીં હવે જોઈએ એક અને બે બંને વાક્યો યોગ્ય છે ના એવું નથી એક ખોટું છે એક સાચું છે એક અને બે બંને વાક્યો યોગ્ય નથી એવું પણ નથી કારણ કે એક સાચું એક ખોટું એટલે બંને યોગ્ય નથી એવું પણ ના કહેવાય માત્ર એક નંબરનું વાક્ય યોગ્ય છે એ તો ખોટું છે એટલે એ ન આવે અને માત્ર બે નંબરનું વાક્ય યોગ્ય છે એટલે આપણો જવાબ રહેશે ડી બરાબર છે નીચેના માટે એક શબ્દ જણાવો એક શબ્દ જણાવો એટલે મિત્રો આપણ વન વર્ડ સબસ્ટિટ્યૂટ શબ્દ સમૂહ માટે એક શબ્દ કસ્ટમ કસ્ટમનો અર્થ થાય છે આમ તો આપણી પરંપરા પરંપરા અથવા નિયમો જૂના નિયમો હોય એને કહેવાય કસ્ટમ ઓફ હેવિંગ મેની વાઇઝ વાઇફ એટલે અહીંયા મિત્રો છે ને એ વાઇફ શબ્દનું બહુ વચન છે વાઇફ એટલે પત્ની એક કરતાં વધુ પત્ની ધરાવી એવો પરંપરા કે એવો રિવાજ પરંપરા કહો અથવા આને તમે રિવાજ પણ કહી શકો કસ્ટમ એટલે બરાબર છે તો એને શું કહેવામાં આવે એને માટે તમને આપી દીધા છે અર્થ મોનો ગેમિંગ મોનોનો અર્થ થાય મિત્રો એક આ છે ને બેઝિક વર્ડ છે આ આપણે રૂટ વર્ડ છે મોનો એટલે એક જ થાય મોનો સાયકલ તો કે એક વ્હીલવાળી સાયકલ હોય ને મોનો સાયકલ કહેવાય બરાબર બે હોય તો આપણે બાયસિકલ કહીએ છીએ એટલે બે આઈ લાગે એટલે બે જો આપ્યું છે બી ગેમિંગ તો દ્વિ વિવાહ એક કરતાં વધારે વિવાહ કરવામાં આવે અથવા બે જ પત્ની કે બે પતિ હોય એને દ્વિક પણ એવું આપણે સંખ્યા નથી કીધી બહુ પત્ની તો મતલબ વધારે પતિ કે પત્ની હોય બહુ સોરી પત્નીઓ હોય એવું કીધું છે એટલે આ જવાબ નથી યોગ્ય અને આ બે વાળો પણ નથી યોગ્ય મેટ્રિમોની લગ્ન વ્યવસ્થા બસ એનો અર્થ થાય છે લગ્ન વ્યવસ્થા એટલે એની પણ અહીંયા જરૂર રહેતી નથી તો સાચું કહ્યું કે પોલિગેન એટલે કે બહુ પત્નીત્વ એક કરતા વધારે પત્નીઓ હોય એવી વ્યવસ્થા કે એવા રિવાજ એને શું કહેવાય આ મિત્રો છે છે પ્રશ્ન આવું વાંચેલું હોય તૈયાર કર્યું હોય તો જ આવડે ત્યારબાદ મિત્રો આપ્યા છે અહીંયા પ્રશ્નો અ હાઉસ વિથ ઓલ ધ રૂમ્સ ઓન ધ ઓન વન ફ્લોર કે ભાઈ એવું ઘર કે જેના બધા રૂમ એક જ ફ્લોર ઉપર હોય મતલબ બીજો કોઈ માળ ન હોય બધું એક જ ફ્લોરનું મકાન હોય અને બધા રૂમ એ જ માળમાં હોય કોટેજ મેં મેન અર્થ પણ અહીંયા લખી રાખ્યા છે ઝૂંપડી થાય મઢુલી જેને કહીએ અથવા કુટીર કહીએ છીએ એને કહેવાય કોટેજ હવે કુટીર હોય તો એમાં કંઈ ઘણા બધા રૂમો હોય નહીં કાસલ કાસ્ટલની વાત અને શું વાંચું આપણે કાસલ તો કાસલનો અર્થ થાય છે કિલ્લો બરાબર રાજાશાહી વખતે જે કિલ્લાઓ હતા એને કહેવાય કાસલ વિલા વિલા કોને કહેશું તો કે ગામડાનું મકાન એને વિલા કહેવાય અથવા કાંઠે આરામ કે વિહારધામ હોય દરિયાકાંઠે મકાન બન્યું હોય અથવા નાનું મકાન બગીચાવાળું નાનું મકાન આજુબાજુ છોડ ફૂલ આ તે હોય અને આમ ખાસ કરીને ફોરેસ્ટમાં તમે ફરવા જાઓ ને ગીરમાં ત્યાં બધા વિલા હોય છે કારણ કે એ જંગલમાં અને બગીચામાં આખું ઘર બને નાનું એવું ઘર હોય એમાં ઘણા બધા રૂમો હોય નહીં એટલે હવે છે બંગલો એક માળવાળું મકાન આપણે બંગલો એટલે મોટું માનીએ પણ છે એક માળવાળું એટલે બધા જ રૂમો એક જ ફ્લોર ઉપર રહેશે બરાબર છે એટલે બંગલો આપણો રહેશે સાચો જવાબ બરાબર છે તો આ રીતના આખા અર્થ છે હા મિત્રો તો આ ક્વેશ્ચન તમને હવે બરાબર સમજાઈ ચૂક્યા હશે હા અમુક ક્વેશ્ચનમાં આમાં ક્વેરી દેખાય છે પરંતુ એ તો ફાઇનલ આન્સર કી આવે ત્યારે જ ખ્યાલ આવશે અને અમુક ક્વેશ્ચન કદાચ તમને ગ્રેસિંગ પણ મળી શકે છે મિત્રો તો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને તમારા મિત્રોને શેર કરો થેન્ક યુ વેરી નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે હમણાં તાજેતરમાં લેવાયેલી આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એની એફ ડબલ્યુ એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની જે એક્ઝામ લેવાની હતી તો એ એ એ એ એક્ઝામના પેપર સોલ્યુશન માટે આજે આપણે એકત્રિત થયા છીએ એમાં બંધારણ અને વિજ્ઞાન વિષયના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આજે આપણે સોલ્વ કરવાના છીએ તો શરૂઆત કરીએ મિત્રો આપણે સૌથી પહેલાં આપણે બંધારણ જોઈશું તો પ્રશ્ન કંઈક એવો છે કે ભારતના અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક શૈક્ષણિક પછાત જાતિઓના જે કમિશનરો છે એની નિમણૂક છે એ કોણ કરે છે મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ ભારતની અંદર એક અનુસૂચિત જાતિ આયોગ છે એક અનુસૂચિત જનજાતિ આયોગ છે અને ત્યાર પછી એક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ માટેનું પણ આયોગ છે અનુસૂચિત જાતિ માટે ત્રણસો આડત્રીસ જે અનુચ્છેદ છે એ અંતર્ગત રચના થયેલી છે અનુસૂચિત જનજાતિ માટે ત્રણસો આડત્રીસ એ માટેની છે એ રચના કરેલી છે હવે આ બધી જે જાતિઓ છે એના કમિશનરો છે તો એની નિમણૂક એ રાષ્ટ્રપતિ કરતા હોય છે એની નિમણૂકની જે અધિકાર છે એ મિત્રો રાષ્ટ્રપતિને છે એટલા માટે આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ બરાબર આગળ વધીએ તો બંધારણીય સુધારા મુજબ ભારતમાં પ્રધાનમંડળના સભ્યોની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના કેટલા ટકાથી વધવી જોઈએ નહીં શું કીધું છે બંધારણીય સુધારા મુજબ કે ભાઈ આ પ્રકારની જે રચના છે મતલબ કે લોકસભાના જે સભ્યો છે એના કેટલા ટકાથી એની સંખ્યા વધવી ન જોઈએ મંત્રીમંડળ માટે તો સૌથી પહેલી વસ્તુ તો મિત્રો એ છે કે ભાઈ એ જે બંધારણીય સુધારો છે એ એકાણુંમો બંધારણીય સુધારો છે એકાણુંમો બંધારણીય સુધારો જે બે હજાર ત્રણની ની અંદર કરવામાં આવ્યો હતો અને એની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ લોકસભાના જે કુલ સભ્યો છે એની પંદર ટકા કરતા એ એની સંખ્યા વધવી જોઈએ નહીં તો એની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી પંદર ટકા એનાથી વધવું ન જોઈએ આગળનો પ્રશ્ન છે કે ગાંધીજીએ કોને વીતી ગયેલી તારીખનો ચેક કે જેને અંગ્રેજીની અંદર આપણે પોસ્ટ ડેટેડ ચેક તરીકે ઓળખીએ છીએ તો એ પોસ્ટ ડેટેડ ચેક એ નીચેનામાંથી કોને એણે કીધું હતું ગોળમેજી પરિષદ છે ઓગસ્ટ ઓફર છે માઉન્ટ બેટન યોજના છે અને ક્રિપ્સ મિશનની દરખાસ્ત છે તો આપણે જાણીએ છીએ મિત્રો કે ભાઈ ક્રિપ્સ મિશન છે એની અંદર એવી જોગવાઈ કરવામાં આવી હતી કે ભાઈ તમને તમારી બંધારણ સભા એ ઘડવાનો છે એ મોકો આપવામાં આવશે તમને તમારું બંધારણ ઘડવાની એ મંજૂરી આપવામાં આવશે તમારી ઈચ્છા મુજબની એ બંધારણ ઘડવાની મંજૂરી આપવામાં આવશે પણ એના માટે એવું કીધું હતું કે ભાઈ બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય પછી અંગ્રેજોએ એ માટેની વાત કરી હતી અને એટલા માટે આ જે ક્રિપ્સ મિશન છે એ ક્રિપ્સ ક્રિપ્સ મિશન છે એનો અસ્વીકાર કરવામાં આવ્યો અને ગાંધીજીએ આ ક્રિપ્સ મિશનની જે દરખાસ્ત હતી એના માટે એવું કીધું હતું કે ભાઈ આ વીતી ગયેલી તારીખનો ચેક છે મતલબ કે ઇટ ઇઝ એ પોસ્ટ ડેટેડ ચેક એ બાબતની વાત છે એ ગાંધીજીએ કરી હતી તો મિત્રો એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ક્રિપ્સ મિશનની જે દરખાસ્ત હતી એના માટે આ બાબતની વાત કરી હતી બરાબર આગળ વધીએ આપણે કે ભાઈ બંધારણની જોગવાઈ મુજબ જમ્મુ કાશ્મીર રાજ્યની વિધાનસભાની મુદત એ કેટલા વર્ષની છે જો મિત્રો આ જે પ્રશ્ન છે ને એ થોડો કરંટ સાથે સંકળાયેલો છે આપણે જાણીએ છીએ કે ભાઈ પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ જમ્મુ કાશ્મીરને જે વિશિષ્ટ દરજ્જો આપતી જે કલમ છે એટલે કે અનુચ્છેદ ત્રણસો સિત્તેર અને બીજી છે પાંત્રીસ એ આ બંનેને રદ કરવામાં આવી હતી અનુચ્છેદ ત્રણસો સિત્તેર અંતર્ગત જમ્મુ કાશ્મીરની જે વિધાનસભા છે એને છ વર્ષની જોગવાઈ હતી એને છ વર્ષની જોગવાઈ હતી પરંતુ આ બંને જે કલમો છે એ કલમો દૂર કરવામાં આવી એટલે એને ત્યાં જે નિયમ લાગુ પડે છે એ ભારતના બંધારણનો નિયમ લાગુ પડે છે જમ્મુ કાશ્મીરને મિત્રો એનું પોતાનું બંધારણ હતું પણ જે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસથી એ પછી બધું રદ થઈ ગયું અને જમ્મુ કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશો થઈ ગયા કે જેની અમલવારી છે એ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસથી થઈ જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી બે કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા એમાં એક જમ્મુ કાશ્મીર છે અને બીજું એ લદ્દાખ છે તો ત્રણસો સિત્તેર અંતર્ગત મિત્રો છ વર્ષની જોગવાઈ હતી પરંતુ હવે એ જોગવાઈ થઈ ગઈ છે પાંચ વર્ષ માટેની એટલે કે જમ્મુ કાશ્મીરની જે વિધાનસભાની મુદત છે એ બંધારણની જોગવાઈ અનુસાર હવે પાંચ વર્ષની છે એટલા માટે મિત્રો આપણા પ્રશ્નનો જે જવાબ આવશે એ આવશે ઓપ્શન એ પાંચ વર્ષની જોગવાઈ બરાબર તો એ ખાસ યાદ રાખશું એની અંદર છ વર્ષની જોગવાઈ આવશે નહીં પહેલાં હતી પાંચ ઓગસ્ટ પહેલાંની સ્થિતિ એ બધી બાબતો હતી પણ હવે એ બાબત બદલાય અને શું થઈ ગયું છે પાંચ વર્ષની એની વિધાનસભાની જોગવાઈ કરવામાં આવી છે તો આપણે જવાબ આવશે ઓપ્શન એ પાંચ આગળ વધીએ મિત્રો કે વિધાન પરિષદના સભ્ય બનવા માટે નાગરિકની ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ ખૂબ જ સરળ સવાલ છે મિત્રો કે વિધાન પરિષદ જો વિધાન પરિષદ એ દરેકે દરેક રાજ્યની અંદર હોતું નથી ભારતની અંદર હાલમાં છ રાજ્યોની અંદર વિધાન પરિષદ છે બરાબર તો વિધાન પરિષદની અંદર સભ્ય બનવા માટે ત્રીસ વર્ષની જોગવાઈ છે કે ભાઈ ઓછામાં ઓછી એની જે ઉંમર છે એ કેટલી હોવી હોવી જોઈએ જોઈએ પણ હા વિધાનસભાની જો વાત કરવામાં આવે મિત્રો તો જવાબ આવશે પચીસ વર્ષ જો વિધાનસભાની વાત કરવામાં આવે તો જવાબ આવશે પચીસ વર્ષ મતદાનની ઉંમર જો પૂછવામાં આવે તો જવાબ આવશે અઢાર વરસ તો આવશે જવાબ અઢાર વર્ષ જ્યારે સ્થાનિક ચૂંટણીઓ છે તો એના માટે જવાબ આવશે એકવીસ વર્ષ કે ભાઈ સ્થાનિક ચૂંટણીઓમાં એ એકવીસ વર્ષ પછી પોતાની ઉમેદવારી છે એ નોંધાવી શકે છે લોકસભા અને વિધાનસભાની અંદર પચીસ વર્ષ છે જ્યારે રાજ્યસભા અને વિધાન પરિષદની અંદર મિત્રો ત્રીસ વર્ષ છે એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ ત્રીસ વર્ષ બરાબર આગળ વધીએ તો રાજ્યસભામાં કોઈપણ સભ્ય સભાપતિની પરવાનગી વગર સતત કેટલા દિવસ ગેરહાજર રહે તો તેના સભ્ય પદનો અંત આવે છે મિત્રો કોઈ પણ સંસદ સભ્ય છે એણે જો ગેરહાજર રહેવાનું થાય તો એણે રાજ્યસભાના જે સભાપતિ છે અથવા તો લોકસભાના જે અધ્યક્ષ છે એને એણે જાણ કરવી પડતી હોય છે બરાબર હવે એ મેક્સિમમ જો સાહીઠ દિવસ સુધી મેક્સિમમ સાહીઠ દિવસ સુધી એ કોઈપણ પ્રકારની પરવાનગી વગર ગેરહાજર રહે તો એ વ્યક્તિનું સભ્યપદ આપોઆપ છે એ રદ થઈ જતું હોય છે એટલા માટે હવે આપણે આગળ વધીશું વિજ્ઞાનના પ્રશ્નો માટે જોઈએ કે સૂર્યનું કિરણ સાત રંગોનું બનેલું છે તેવો સૌપ્રથમ ખ્યાલ એ કોણે આપ્યો સૂર્યનું કિરણ જે સાત રંગોનું છે આપણે જાણીએ છીએ જાની વાલી બરાબર તો એ સાત રંગોનું બનેલું છે એની સૌપ્રથમ માહિતી જો આપણને કોઈ આપ્યું હોય મિત્રો તો એ વ્યક્તિ છે સર આઇઝેક ન્યૂટન તો એ વ્યક્તિ છે એ સર આઇજેક ન્યૂટન છે આપણે પ્રિઝમના પ્રયોગ દ્વારા આ વસ્તુની સાબિતી મેળવી શકીએ છીએ તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આઈજેક ન્યૂટન આગળ વધીએ દૂધની ઘનતા માપવા માટેનું સાધન એ કયા નામે ઓળખાય છે દૂધની ઘનતા માપવા માટેનું જે સાધન છે એ કયા નામે ઓળખાય છે તો એની અંદર જવાબ આવશે મિત્રો ઓપ્શન સી લેક્ટોમીટર લેક્ટ્રોમીટર છે એ દૂધની ઘનતા માપવા માટેનું સાધન છે પણ એ સિવાયની જો આપણે વાત કરીએ તો હાઇડ્રોમીટર છે એ પાણીની ઘનતા માપવા માટેનું સાધન છે હાઇડ્રોમીટર છે મિત્રો એ પાણીની ઘનતા માપવા માટેનું સાધન છે ત્યાર પછી ક્રોનોમીટર છે એ જહાજની અંદર સમય માપવા માટેનું સાધન છે જહાજની અંદર સમય માપવા માટેનું સાધન છે જ્યારે માઇક્રોમીટર છે એ ખૂબ જ નાની વસ્તુઓ છે એ વસ્તુઓની લંબાઈ માપવા માટેનું સાધન છે ખૂબ જ નાની વસ્તુઓની લંબાઈ માપવા માટેનું સાધન છે તો આપણા પ્રશ્નોનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી લેક્ટોમીટર આગળ વધીએ ફોર્મિક એસિડ શેમાં જોવા મળે છે ફોર્મિક એસિડ છે એ શેમાં જોવા મળે છે તો એની અંદર જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી કીડીના ડંખમાં કીડીના ડંખમાં અથવા તો મધમાખીની અંદર ફોર્મિક એસિડ એ જોવા મળે છે જેને આપણે રાસાયણિક રીતે મિથેનોઇક એસિડ તરીકે ઓળખીએ છીએ એ સિવાય જોઈએ તો વિનેગાર છે એની અંદર એસિટિક એસિડ હોય છે વિનેગારની અંદર એસિટિક એસિડ હોય છે દહીંની અંદર છે એ મિત્રો લેક્ટિક એસિડ હોય છે જ્યારે પાલકની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે બરાબર વિનેગાર અંદર એસિટિક એસિડ દહીંમાં લેક્ટિક એસિડ પાલકમાં ઓક્ઝેલિક એસિડ જ્યારે આપણા પ્રશ્નોનો જવાબ આવશે તો કીડીના ડંખમાં મતલબ એમાં શું હોય છે ફોર્મિક એસિડ હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કે નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ અથવા એવું કહી શકીએ આપણે કે ભાઈ નોર્મલ બ્લડ પ્રેશરનું માપ એ કેટલું હોય છે તો એની અંદર જવાબ આવશે મિત્રો એકસો વીસ બાય એસી એમાં જવાબ આવશે એકસો વીસ બાય એસી એટલે આને આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ મિલીમીટર ઓફ મર્ક્યુરી મિલીમીટર ઓફ મર્ક્યુરી મતલબ કે એનું જે નીચું જે લેવલ છે નીચું જે લેવલ છે જેને ડાયસ્ટોલિક કહેવામાં આવે છે એ એસી હોવું જોઈએ અને ત્યાર પછી જે સિસ્ટોલિક છે જે કહેવામાં આવે છે એટલે કે વધારેનું એનું પ્રમાણ તો એ એકસોની વીસ સુધીનું હોવું જોઈએ મતલબ કે એસીથી એકસો વીસ સુધીનું જો માપ હોય તો એને નોર્મલ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે બરાબર આગળ વધીએ કેન્સરના ઉપચાર માટે કયું તત્વ છે એ વપરાય છે તો આપણે બધા જાણીએ છીએ મિત્રો ઓપ્શન બી કે કોબાલ્ટ સિક્સટી નામનું જે સમસ્થાનિક છે એટલે કે આઇસોટોપ છે એનો ઉપયોગ એ કેન્સરની અંદર કિમોથેરાપીમાં થતું હોય છે તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી કોબાલ્ટ સિક્સટી ત્યાર પછી મેલેરિયા રોગ માટે ખાલી જગ્યા જવાબદાર છે જો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કોણ જવાબદાર છે ને એના માટે હકીકતમાં જવાબ એવો આવવો જોઈએ કે ભાઈ પ્લાઝમોડિયમ પ્રકારના પ્રજીવો જવાબદાર છે એના ફેલાવા માટે છે એ આ ઓપ્શન આવી શકે પણ હવે જે પ્રમાણે પૂછ્યું છે આપણે એ જ આધાર ઉપર એ પ્રશ્નનો જવાબ દેવાનો છે કે ભાઈ મેલેરિયા રોગ માટે આપણે જાણીએ છીએ કે ભાઈ એનાફીલીસ માદા મચ્છર દરેક બાળકને આ પ્રશ્નનો જવાબ આવડતો જો એકદમ સરળ છે એનાફીલિસ માદા મચ્છર છે એ મેલેરિયા રોગ માટે જવાબદાર છે આ મચ્છર કરડે એટલે મેલેરિયાનો રોગ છે એ થતો હોય છે આગળ વધીએ માનવ શરીરમાં તાપમાનનું નિયંત્રણ નીચેનામાંથી શેના દ્વારા થાય છે પિચ્ચુટરી ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ હાઈપોથેલેમસ ગ્રંથિ કે એડ્રીનલ ગ્રંથિ તો એની અંદર મિત્રો જવાબ આવશે હાઇપોથેલેમસ ગ્રંથિ એની અંદર જવાબ આવશે હાઇપોથેલેમસ ગ્રંથી કે જે પોતે તાપમાનના નિયંત્રણ માટે જવાબદાર છે પિચ્ચુટરી ગ્રંથિ છે એ માસ્ટર ગ્રંથિ છે ખાસ કરીને શરીરના બાંધા માટે એ પોતે ઉપયોગી છે થાઇરોઇડ ગ્રંથિ છે એ આપણે જાણીએ છીએ કે ભાઈ આયોડિન છે એના માટે ખાસ જરૂરી છે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કરે છે ચયાપચયની ક્રિયા માટે ઉપયોગી છે ત્યાર પછી એડ્રીનલ ગ્રંથિ આના માટે બીજો એક શબ્દ આપણે વાપરીએ છીએ લડો યા ભાગો અથવા તો કટોકટીની ગ્રંથિ એવું પણ આપણે કહીએ છીએ તો આપણા પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી હાઇપોથેલેમસ ગ્રંથિ ત્યાર પછી સૂર્યના કુમળા તડકામાંથી કયું વિટામિન મળે છે સૂર્યના કુમળા તડકામાંથી કયું વિટામિન મળે છે એકદમ સરળ સવાલ છે આપણે જાણીએ છીએ એનો જવાબ આવશે ઓપ્શન ડી અને વિટામિન પણ ડી જ આવશે બરાબર કે વિટામિન ડી છે એ આપણને એમાંથી મળે છે આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશમાંથી આ વિટામિન મળે છે અને એ વિટામિન આપણા શરીરની અંદર જ બને છે બરાબર ત્યાર પછી વિટામિન સી છે એ ખાટા ફળોમાંથી મળે છે વિટામિન બી છે એ લીલા શાકભાજી પાલક વગેરેમાંથી છે એ આપણને મળે છે દૂધમાંથી મળે છે ત્યાર પછી વિટામિન એ છે તો એ ગાજર વગેરેમાંથી આપણને મળતું હોય છે તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી વિટામિન ડી નેક્સ્ટ ક્રિમિયમ કોંગો હેમરેરિક ફીવર એનો ફેલાવો છે એ કોણ કરે છે તો આ પ્રશ્નની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી ઈતળી અથવા તો જેને ઈતરડી આપણે કહીએ છીએ ઈતરડી દ્વારા છે એ કોંગો ફીવર એ ફેલાતો હોય છે ઉંદર છે એના દ્વારા પ્લેગ છે એ ફેલાય છે બરાબર ચાંચડ અને ઉંદર એ બંને પ્લેગ રોગના ફેલાવા માટે જવાબદાર છે આગળ જોઈએ મિત્રો તો હૃદયના ધબકારાને નિયમિત રાખવા માટે કયા ખનીજની જરૂર પડે તો એની અંદર મિત્રો જવાબ આવશે પોટેશિયમ એની અંદર જવાબ આવશે પોટેશિયમ કે જે હૃદયના ધબકારાને નિયંત્રિત કરવાનું પોતે કામ કરે છે આગળ જોઈએ તો દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે તો એના માટેની ઉત્તમ પદ્ધતિ છે એ કઈ છે તો કે પેશ્ચુરાઈઝેશન એ પદ્ધતિ છે એ છે પેશ્ચુરાઈઝેશન પણ અહીંયા આપણે જે પ્રમાણે પેપરમાં આપ્યું છે એ જ શબ્દનો ઉલ્લેખ કરીશું અને આ પેશ્ચુરાઈઝેશન પ્રોસેસ છે એ પ્રોસેસની શોધ કોણે કરી હતી તો કે લુઈ પાર્શ્વર નામનો જે વૈજ્ઞાનિક છે એણે પોતે એની શોધ કરી હતી અને લુઈ પાર્સવર્ડને બેક્ટેરિયોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે આગળ વધીએ તો નીચેનામાંથી હવાથી ફેલાતો રોગ કયો છે કોલેરા ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી કેન્સર કે ખસ તો જો મિત્રો પહેલી વસ્તુ કે કેન્સર છે એ તો ચેપી રોગ નથી બરાબર છે ત્યાર પછી કોલેરા છે એ પણ ચેપી રોગ નથી ખસ ચેપી રોગ છે પણ એ સામાન્ય રીતે હવાથી નથી ફેલાતો હતો બરાબર એ ફૂગ ફૂગ દ્વારા ફેલાય છે તો આપણા પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ટ્યુબરક્યુલોસિસ મતલબ કે ટીબી જેને ક્ષય પણ આપણે કહીએ છીએ અને એના માટેના જે બેક્ટેરિયા છે એ છે માઇકો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બરાબર તો એ એના માટે જવાબદાર છે તો આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી ટીબી ત્યાર પછી વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય તો એની અંદર મિત્રો જવાબ આવશે બેરીબેરી બેરીબેરી છે એ વિટામિન બીની ઉણપથી થતો રોગ છે જ્યારે રતાંદળાપણું છે એ વિટામિન એની ઉણપથી થતો રોગ છે સુકતાન છે એ વિટામિન ડીની ઉણપથી થતો રોગ છે સ્કર્વી છે એ વિટામિન સીની ઉણપથી થતો રોગ છે એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી બેરીબેરી આગળ વધીએ ભોજનમાંથી આયન મેળવવા માટે નીચેનામાંથી શું વધુ ઉપયોગી છે જો ઓપ્શન જે મિત્રો આપ્યા છે ને એની અંદર આપણને કદાચ એવું થાય કે કાંઈ ન હોય તો આપણે દૂધ મારી દઈએ બરાબર પણ એના માટે પરફેક્ટ જે જવાબ છે એ છે મિત્રો ઓપ્શન બી લીલા શાકભાજી લીલા શાકભાજી છે એમાંથી પુષ્કળ માત્રામાં આયન મળતું હોય છે ખાસ કરીને પાલક પાલકમાંથી આ આયન છે એ સૌથી વધારે મળે છે ગાજરમાંથી વિટામિન એ મળે છે દૂધમાંથી લગભગ બધા જ વિટામિન મળે છે ઈંડા છે એમાંથી વિટામિન બી મળે છે ખાસ કરીને વધારે પ્રમાણમાં અને ત્યાર પછી સૌથી વધારે પ્રોટીન પણ ઈંડામાંથી મળે છે શાકાહારીની દૃષ્ટિએ વાત કરીએ તો સોયાબીનમાંથી સૌથી વધારે છે એ ઈંડા પણ આપણને સોરી પ્રોટીન મળતું હોય છે એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી લીલા શાકભાજી બરાબર એનાથી આગળ છોકરીઓ ક્યારે તરુણાવસ્થાની અંદર એ પ્રવેશ કરે છે તો એ બહુ ફેકચ્યુઅલ ડેટા છે મિત્રો એટલે માત્ર એનો જવાબ આવી જશે ઓપ્શન એ દસથી બાર વરસ દસથી બાર વરસના સમયગાળામાં છોકરીઓ છે એ પોતે પુખ્તાવસ્થાની અંદર અથવા તો એ તરુણાવસ્થાની અંદર છે એ પહોંચતી હોય છે આગળ વધીએ તો નાકો એનું પૂરું નામ શું છે તો નાકો જે છે એ એઇડ્સ માટે કંટ્રોલિંગ કરતી એક સંસ્થા છે અને એનું પૂરું નામ થાય છે ઓપ્શન એમાં જ આપણને આપી દીધો છે એનો જવાબ કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન બરાબર એટલે આપણા પ્રશ્નોનો જવાબ આવશે ઓપ્શન એ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન બરાબર અને પહેલી જે ડિસેમ્બર છે એ મિત્રો વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એઇડ્સ એ અસાધ્ય રોગ છે એની હાલના સમયમાં કોઈ દવા ઉપલબ્ધ નથી ત્યાર પછી શીતળાની રસીના શોધક કોણ હતા ખૂબ જ ચવાઈ ગયેલો પ્રશ્ન છે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે અને એકદમ સરળ પ્રશ્ન છે આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ એડવર્ડ જેનર એડવર્ડ જેનર છે જેણે શીતળાની રસી છે એની શોધ કરી હતી બરાબર અને સૌથી પહેલી શોધાયેલી રસી છે એ પણ કઈ હતી શીતળાની રસી હતી લુઈ પાર્શ્વર જેણે હડકવાની રસીની શોધ કરી હતી રોબર્ટ હુ કે જેણે કોષની શોધ કરી હતી જગદીશચંદ્ર બોઝ કે વનસ્પતિ સજીવ છે એ બાબતની એણે પોતે માહિતી આપી હતી ત્યાર પછી કેસ્કોગ્રાફની શોધ કરી હતી કે વનસ્પતિ પોતે સંવેદનશીલ છે એ બધી જ બાબતોની માહિતી આપણને જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે આપી હતી જે ભારતીય વૈજ્ઞાનિક છે બરાબર તો આટલી વસ્તુનો આપણને ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખું છું બરાબર અહીંયા આપણું આ જે પેપર સોલ્યુશન છે એ વિજ્ઞાન અને બંધારણ વિષય માટેનું પૂરું થાય છે મિત્રો બરાબર કદાચ તમે તમારું પેપર છે એ ચેક કરી લેજો આશા રાખો કે લગભગ બધા સવાલ છે એ તમારા સાચા પડે ઓકે થેન્ક યુ યુવા કેરિયર એકેડમી ભાવનગરના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે યુવા કેરિયર એકેડેમી હાલ લઈને આવ્યું છે આપણે આર એમ જે પેપર છે એમનું સોલ્યુશન તો જેમાં એફએસડબલ્યુ અને એમપીએસડબલ્યુના બંનેના પેપર હતા એમાંથી આપણે હવે નું અત્યારે પેપર સોલ્યુશન કરશું તો જોઈએ તો કૃત્રિમ શ્વાસોશ્વાસમાં શેફર પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવડાવવામાં આવે છે એટલે આપણે પ્રેશર આપવાનું હોય છે દર્દીને પ્રેશર આપી અને શ્વાસ લેવડાવવાની વાત છે તો એમનો જવાબ છે કૃત્રિમ શ્વાસોશ્વાસમાં શેફર પદ્ધતિમાં ઊંધા સુવડાવીને શ્વાસોશ્વાસ લેવડાવવામાં આવે છે આગળનો જવાબ જોઈએ તો બેચલર ઇન ઓડિયોલોજી સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી કોર્સ હાલ ગુજરાતમાં કયા સ્થળે શરૂ કરવામાં આવશે જેની અંદર ચાર ઓપ્શન છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ ભાવનગર યુનિવર્સિટી ભાવનગર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તો આ મેડિકલ કોલેજની અંદર જ કોર્સ શરૂ થાય છે એટલે મેડિકલ કોલેજ સોલા અમદાવાદ જેમનો સાચો જવાબ છે એટલે જવાબ આવશે બી આગળનો સવાલ જોઈએ તો ઊનના વસ્ત્રના સંકોચન થયા કરવાના ગુણધર્મને કયા નામે ઓળખવામાં આવે છે તો એને આપણે ફેલ્ટિંગ કહીશું જેનો સાચો જવાબ સી ફેલ્ટિંગ છે સગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાએ કઈ રસી લેવી જોઈએ આ સવાલ જોઈએ તો એમના ટીટીની રસીના બે ડોઝ સ્નાયુની અંદર લેવા જોઈએ ડીટીપીની રસી લેવી જોઈએ પોલિયોની રસીના બે ડોઝ લેવા જોઈએ ડીટીની રસીના બે ડોઝ લેવા જોઈએ આમની અંદર પહેલાં જ્યારે લેવાતી ત્યારે ટીટીના બે ડોઝ સ્નાયુમાં અંદર લેવા જોઈએ પણ હાલના તબક્કે ગવર્મેન્ટની ગાઈડલાઇન અનુસાર ડિપ્થેરિયા અને ટીટેનસ બંને ભેગા કરીને ટીડી નામની રસી આપવામાં આવે છે ટીડી એટલે જેમને ડીટી પણ કહી શકાય છે એટલે પહેલાં આ આપતા એટલે આ પણ જવાબ સાચો પડી શકે હાલ ડીટીની રસી પણ આપીએ છીએ એટલે આ પણ જવાબ સાચો પડી શકે છે એટલે આમાં કન્ફ્યુઝન છે કે કયો જવાબ સાચો છે ખરેખર બે જવાબ સાચા આપી શકાય છે આગળ જોઈએ તો બાળકનું જાતિ પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો બનાવેલ છે તો પી ડીટી એક્ટ પ્રિવેન્શન ઓફ ફૂડ કંટ્રોલ એક્ટ જન્મ મરણ નોંધણી એક્ટ એમ ટી સી એક્ટ ઓગણીસો એકોતેર જે એમાં સાચો જવાબ છે પી એનડીટી જ્યાં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે વીએનડીટી આવે નહીં જેમાં ટેકનિક જેનો શરૂઆત ઓગણીસો ને થઈ હતી એટલે જવાબ આવશે એ જેમાં પી એન ટી આવે છે પીએનડીટી એક્ટ હવે આગળ જોઈએ હાલમાં કયા રોગની સંપૂર્ણ નાબૂદી થવાની શક્યતા છે તો એની અંદર જોઈએ તો કેન્સર ટીબી પોલિયો અને લેપ્રસી જેની અંદર આપણે જોઈએ તો કેન્સર પણ ઘણા પ્રકારમાં પ્રમાણમાં આપણને જોવા મળે છે ટીબીના રોગવાળા દર્દી પણ હમણાં જોવા મળે છે પોલિયો ભારતમાં બે હજાર ચૌદથી ઇરિગેટ એટલે કે નથી જોવા મળ્યો છેલ્લો કેસ બે હજાર ચૌદમાં હતો અને લેપ્રસીના કેસ પણ જોવા મળે છે અને બધા જ દેશોમાં પોલિયો વાયરસ અત્યારે નાશવંત થવાની તૈયારીમાં છે તો એનો જવાબ આવશે સી પોલિયો રોગ આગળ જોઈએ તો હાથીપગાની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે હાથીપગામાં ડીસી ક્લોરોક્વિન પ્રાઇમાક્વિન અને સલ્ફાડોક્ઝીન આ ચાર ઓપ્શન છે જેમાં આ બે તો મેલેરિયા માટે વપરાય છે અને ડીઈસી એટલે ડાયથાઇન કાર્બા જેનો ફોર્મ છે જો તો એમનો જવાબ આવશે ડી ડીઈ સી હવે આગળ જોઈએ તો સગર્ભા મહિલાઓ માટે કેટલી પૂર્વ પ્રસૂતિ મુલાકાતો સુનિશ્ચિત કરવી જોઈએ તો આપણે આરોગ્ય અમૃતમના એકસો ઓગણસી પેજ ઉપર આમની ચર્ચા કરેલી છે પણ અમે અહીંયા જોઈએ તો પ્રસૂતિ દરમિયાન બાર અઠવાડિયે પ્રથમ મુલાકાત છવ્વીસમાં અઠવાડિયે બીજી મુલાકાત ત્રીસથી બત્રીસમાં અઠવાડિયે ત્રીજી મુલાકાત અને છેલ્લી છત્રીસમાં અઠવાડિયાથી આડત્રીસમાં અઠવાડિયે ચોથી મુલાકાત એટલે ચાર મુલાકાત સુનિશ્ચિત કરવી જોઈએ એટલે એમનો જવાબ આવે છે સી બરાબર આગળ જોઈએ વિશ્વ એડ દિન ક્યારે મનાવાય છે પહેલી જાન્યુઆરી પહેલી ફેબ્રુઆરી પહેલી જુલાઈ અને પહેલી ડિસેમ્બર આપણે જોઈએ તો હમણાં જ આવે છે પહેલી ડિસેમ્બરે એટલે વિશ્વ એડ્સ દિવસ પહેલી ડિસેમ્બરે ઉજવાય છે આગળ જોઈએ લક્ષિત દંપતી એટલે શું લક્ષિત એટલે કે આપણે જેને લક્ષમાં રાખવાનું છે એ રક્ષિત એટલે કે જે કુટુંબ કલ્યાણની પદ્ધતિ અપનાવી ચૂકેલ છે એ અને લાયક એટલે કે તમામ પ્રકારની જે બધી જ દંપતિઓ છે એ આપણામાં આવે છે તો આમાં જોઈએ તો લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની કોઈ પણ પદ્ધતિ અપનાવેલ હોય લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની કોઈ પણ પદ્ધતિ ન અપનાવેલ હોય લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની માત્ર કાયમી પદ્ધતિ અપનાવેલ હોય લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની માત્ર બિન કાયમી પદ્ધતિ અપનાવેલ હોય તો આમની અંદર આપણે લક્ષ કોના ઉપર રાખવું જોઈએ કોઈ પણ પદ્ધતિ ન અપનાવેલ હોય એમના ઉપર એટલે એમનો જવાબ બી લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની કોઈ પણ પદ્ધતિ ન અપનાવી હોય એ આપણો જવાબ છે આગળ જોઈએ જન્મના પ્રમાણપત્રની નોંધણી કયા કયા હેતુઓના પુરાવા રૂપે ગણાય છે તો એમાં એ છે મત આપવાના અધિકાર મેળવવા માટે પાસપોર્ટ મેળવવા માટે શાળામાં બાળકને દાખલ થતી વખતે કે ઉપરના કાર્યો ત્રણેય માટે તો આ ત્રણેય માટે જન્મનું પ્રમાણપત્ર જરૂરી છે એટલે જવાબ આવશે ડી આગળ જોઈએ આરોગ્ય ગ્રામ સ સભા શાળા આરોગ્ય સપ્તાહના કયા દિવસે યોજવામાં આવે છે ચોથા દિવસે જેનો જવાબ છે સી ચોથા દિવસે યોજવામાં આવે છે રસીની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે છે તો આપણે બધા કાર્ડ જોઈએ તો અંત્યોદય કાર્ડ એટલે જે અત્યંત ગરીબ હોય એના માટે મમતા કાર્ડ એટલે રસીની નોંધણી કરવા માટે આધાર કાર્ડ એટલે આપણી ઓળખ માટે રેશન કાર્ડ એટલે રેશન લેવા માટે તો બધા જ કાર્ડ જોયા તો એમાં જવાબ આવશે મમતા કાર્ડ બી જવાબ આવશે આગળ જોઈએ તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે કે આઈ એટલે શું જવાબ છે રાષ્ટ્રીય સેવા વિકાસ યોજના સંકલિત બાળ વિકાસ સેવા બાળ મૃત્યુદર ઘટાડવાની યોજના અને બાળ મૃત્યુદર યોજના તો આપણા આરોગ્ય અમૃતમમાં સવાલ આપેલો છે ત્રણસો ઉપર એમનો જવાબ છે સંકલિત બાળ વિકાસ સેવા એમનું અંગ્રેજી ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે કે આઈસીડીએસ થાય છે ફ્લોરેન્સ નાઇટ શેનું બિરુદ આપવામાં આવેલું છે લેડી વિથ ધ લેમ્પ લેડી વિથ ધ લાઇટ લેડી વિથ ધ કેન્ડલ લેડી વિથ ધ નોલેજ જો આમાં ફ્લોરેન્સ નાઇટલ છે તે લેમ્પ લઈને બધાની સારવાર કરવા જતા એટલે એમને બિરુદ રાત્રિના નાઇટ લેમ્પ લઈને જતા એટલે લેડી વિથ ધ લેમ્પ નામનું બિરુદ આપવામાં આવ્યું છે એટલે એનો જવાબ છે અઠ્ઠાવન એ આવશે હવે આગળ જોઈએ વેક્સિન કેટલા ટેમ્પરેચરે સ્ટોર કરવામાં આવે છે વેક્સિન બે થી આઠ ડિગ્રી સેન્ટીગ્રેટરે સ્ટોર કરવામાં આવે છે હવે આપણે ઓપ્શન જોઈએ તો બે થી છ અંશ સેન્ટીગ્રેટ બે થી આઠ છ થી આઠ બે થી ચાર આપણો જવાબ આવશે બે થી આઠ ડિગ્રી સેન્ટીગ્રેટ હવે આગળ જોઈએ તો ઝેરોપથેમિયા અટકાવવા કયું વિટામિન છે ઝેરોપથેમિયા માટે તો વિટામિન એ ઈ છે એ નપુસંગતા માટે એ છે એ રત્તાન કે જેરોપથેલમિયા વિટામિન ડી રિકેટ્સ અને સી સે ઇસ કરવી માટે જરૂરી છે તો આમાં જોઈએ તો વિટામિન એ ઝેરોપથેમિયા સાચો જવાબ એટલે કે વિટામિન એ આવે છે હવે આગળ જોઈએ તો થર્મોમીટરને ડિસઇન્ફેક્ટ કરવા ડેટોલ સોલ્યુશનની સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ વીક જેમ ચાલીસ એકઝેમ ત્રીસ એક્ઝેમ વીસ અને એકઝેમ દસ જેની અંદર ડેટોલનું સોલ્યુશનની સ્ટ્રેન્થ એકઝેમ ચાલીસ હોવી જોઈએ આગળ જોઈએ નાના બાળકોમાં વધુ જોવા મળતું ફેક્ચર કે જેમાં હાડકાં ભાંગી જતા નથી પરંતુ વળી જાય છે વળી જાય છે એટલે કે ત્રાસા થઈ જાય છે આવા ફેક્ચરને શું કહે છે તો સિમ્પલ ફેક્ચર કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચર ગ્રીનસ્ટિક ફેક્ચર અને ડિપ્રેસેડ ફેક્ચર એટલે કે દબાઈ ગયેલું હવે આપણે જોઈએ તો એમાં ગ્રીન સ્ટીક ફેક્ચર એમનો જવાબ છે એ ફેક્ચર કેવું હોય તો આપણે જોઈએ તો આમાં તમને દેખાય છે કે આ આપણું હાટકું આમ સીધું હોય અહીંયા એના બદલે કમાન આકારે વળી ગયેલું છે તો આવા જે વળી ગયેલું હોય એવા ફેક્ચરને ગ્રીન સ્ટીક ફેક્ચર એટલે કે સી જવાબ આવે છે આગળનો સવાલ જોઈએ સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ થઈ ગયા બાદ શી કાળજી લેવી જોઈએ તો એમાં બે બોટલ ગ્લુકોઝ સલાઈન અને એક બોટલ બ્લડ ચડાવવું જોઈએ પૂરતો આરામ આપવો તેમજ પુષ્કળ પ્રવાહી આપવું જોઈએ ગરમા ગરમ શીરો આપવો જોઈએ સ્વચ્છ અને તાજી હવા મળે તે માટે બારી પાસે સૂવડાવવી જોઈએ આપણે જોઈએ તો એમાં સાચો જવાબ છે પૂરતો આરામ અને પ્રવાહી ખોરાક આપવો જોઈએ છે આગળ જોઈએ ગ્રામ્ય કક્ષાએ જન્મ મરણ નોંધણીની કામગીરી કોણ કરે છે સભ્ય સરપંચ આગેવાન કે કમ મંત્રી તો ગ્રામ્ય કક્ષાએ જન્મ મરણની નોંધણી કમ મંત્રી કરે છે એટલે જવાબ આવશે ડી આગળ જોઈએ તો ઇન્ફ્લુએન્ઝા ફ્લ્યુ સ્વચન માર્ગનો રોગ છે જેના માટે કયો વાયરસ જવાબદાર છે તો એમાં છે આર્બો વાયરસ આર્થામિલો વાય ફેમેલી વાયરસ વેરીસિલો જોસ્ટર વાયરસ અને સાલ્મોનેલા જેવા ચાર ઓપ્શન આપેલા છે સાલ્મોનેલા ટાઈફોઇડથી થાય સાલ્મોનેલાથી ટાઈફોઈડ થાય વેરિસોલા જોસ્ટરથી અછબડા થાય આર્થામિલો ફેમિલીથી શ્વસનના રોગો થાય આર્બો વાયરસ છે જેનાથી ડેન્ગ્યુ જાપેનિક એન્કેપેલાઇટીસ જેવા રોગો થાય છે તો આપણો સાચો જવાબ છે આર્થામિલો ફેમિલી બી જવાબ સાચો છે સગર્ભા અવસ્થામાં ઓછામાં ઓછી કેટલી કેલરી જોઈએ જેનો જવાબ છે ત્રણસો અઢીસો સાડી ચારસો અને દોઢસો તો સાચો જવાબ છે એ ત્રણસો કિલ કેલરી જોઈએ છે આગળ જોઈએ તો ડીપીટી ડીટી અને બીસીજી રસીઓ શામાં રાખવી જોઈએ આપણે ઇમ્યુનાઇઝેશનમાં આ જોઈએ એ પ્રમાણે શીખી ગયા છીએ તો ઠંડા પાણીવાળા બોક્સમાં ડાર્ક બોક્સમાં કોલ્ડ બોક્સમાં કે પ્લાસ્ટિકના બોક્સમાં તો એના અંદર ઠંડા પાણીમાં બોક્સમાં નથી રખાતું ડાર્સ બોક્સમાંય નથી રખાતું કોલ્ડ બોક્સ આપણે શબ્દ જોયેલો છે પ્લાસ્ટિકના બોક્સમાં પણ નથી રખાતું તો એમનો જવાબ આવશે કોલ્ડ બોક્સ એટલે કે સી હવે આગળ જોઈએ મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે એમના ઓપ્શનો જોઈએ તો સ્ત્રી આરોગ્ય કાર્યકર એટલે કે એફએસ ડબલ્યુ મદદનીશ મુખ્ય સેવિકા એટલે કે આંગણવાડી સુપરવાઇઝર અને સીડીપીઓ એટલે કે જિલ્લાના મુખ્ય સિવિકાના અધિકારી અથવા આંગણવાડીના અધિકારી જે ગ્રામ્ય કક્ષાએ મુખ્ય સેવિકા છે એ મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કરે છે એટલે એમનો જવાબ આવશે મુખ્ય સેવિકાઓ હવે લેપ્રસી એટલે કે રક્તપીત રોગમાં કયા મુખ્ય ચિહ્ન જોવા મળે છે આપણે બધાને ખબર છે પણ છતાં જોઈએ ખંજવાળ આવવી સંવેદનાના અભાવવાળું રતાશ પડતું ચાંઠું આખા શરીરે ફોલ્લા થવા ઉપરોતમાંથી એકેય નહીં તો જેમાં આપણને ખબર છે કે ચાંઠા પડે છે અને સંવેદનાનો અભાવ હોય એ રક્તપિતનું એક કારણ છે તો હવે આગળ જોઈએ જન્મથી પ્રથમ માસમાં બાળમરણ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે અધૂરા માસે બાળકનો જન્મ વધુ વજનનું બાળક જન્મેલ હોય તો ઓછા વજનવાળું બાળક જન્મેલ હોય તો આમાંથી કોઈ પણ નહીં આમની અંદર વિચારીએ તો પ્રથમ માસમાં અધૂરા માસે બાળક જન્મે તો પણ મૃત્યુ થવાનું કારણ છે અને ઓછા વજનવાળું બાળક જન્મે તો પણ લો બર્થ વેઇટ હોય તો પણ બાળકનું મૃત્યુ થવાની શક્યતા છે એટલે આ બે જવાબ સાચા કહી શકાય છે હવે આગળ જોઈએ કુટુંબ કલ્યાણની કઈ પદ્ધતિ બિનકાયમી નથી બિનકાયમી નથી એમાં બિન કાયમી એનએસવી એટલે નોન ટોમી ગુજરાતી ગુજરાતીમાં આપણે પુરુષ નસબંધી કહીએ કહીએ છીએ હવે નિરોધ જે બિનકાયમી છે કોપર્ટી જે બિનકાયમી છે અને ઓરલ પિલ્સ પણ બિન કાયમી છે તો કાયમી કઈ થશે નોન સ્કાલ્પ ટોમી જે પુરુષમાં પુરુષની નસબંધી કરીને એટલે થાય છે તો એનએસવી એમનો સાચો જવાબ રહેશે આગળ જોઈએ ડાયપર સેનિટરી પેડ જેવો કચરો કઈ રીતે નિકાલ કરવો જોઈએ ઓપ્શન જોઈએ તો પાણીમાં વહાવીને ઉકરડામાં ખુલ્લા ફેંકીને સારી રીતે લપેટીને કે આ તમામ તો પાણીમાં વહેડાવાય નહીં ઇન્ફેક્શન લાગે ઉકરડામાં ખુલ્લો ફેંકાય નહીં તો એને સારી રીતે લપેટીને જ નિષ્કાળ કરવો એટલે કે નિકાલ કરવો જોઈએ આગળ જોઈએ તો અમલીકલ કોડની લંબાઈ કેટલા સેન્ટીમીટર હોય છે અંબીલિકલ કોડની લંબાઈ આમ ગણીએ તો પચાસ થી સાઠ સેન્ટીમીટર નોર્મલ ગણવામાં આવે છે બધા જમાં અલગ અલગ આમાં હોય છે તો આપણે એમાં છપ્પન પણ આપી શકીએ ચોપન પણ આપી શકીએ કારણ કે આ બેની વચ્ચેનું પંચાવન સેન્ટીમીટર ગણીએ તો એટલે જવાબ છપ્પન સેન્ટીમીટર અને ચોપન બંને આવી શકે છે આગળ જોઈએ તો આઈસપેક્સ રસી વાહકમાં મૂકીને પછી તેની આસપાસ સફેદ કાપડ વીંટાળવું છાપા વીંટાળવા તેમની આસપાસ લાલ કપડું વિટાડવું તેમની આસપાસ લીલા રંગનું કપડું વિટાડવું આમાંથી ત્રણ જગ્યાએ કપડું વિટાળવું આવ્યું અને એક જગ્યાએ છાપા વિટાળવા આવ્યું એટલે એમનો સાચો જવાબ છે છાપા વિટાડવામાં આવે છે આગળ જોઈએ જન્મ સમયે જો કોઈ બાળકનું વજન પચીસો ગ્રામથી ઓછું હોય તો શું કરશો તો પહેલો ઓપ્શન છે ગોદળીમાં વીટાળીને માતાની છાતી કે પેટની નજીક જ બાળકને સુવડાવવું અને પૂરતા પ્રમાણમાં પોષણ આપવું બીજો સવાલ છે સ્વચ્છ અને ખુલ્લા વાતાવરણમાં જ પથારીમાં સુવડાવવું ઘોડિયામાં જ સુવડાવવું થોડે થોડે સમયે બહારનું દૂધ ચમચી વાટે આપવું તો એમાં સૌથી પહેલો ઉપાય છે કે અઢીસો બે કિલોને પાંચસો ગ્રામનું બાળક હોય એટલે એને ઇન્ફેક્શન લાગવાના સંચિત વધારે હોય છે અમને એમને કાંગારુ મધર કેરની ખાસ જરૂર હોય છે ઓસ્ટ્રેલિયાનું જે પક્ષી છે બરાબર એમના કાંગારું છે એ એમના બાળકને પોતાના છાતી સાથે લપેટીને જ રાખે છે એટલે કાંગારું મધર કેર પણ કહેવાય છે તો ગોદડીમાં વીંટાળવું માતાની છાતી સાથે રાખવું અને પૂરતા પ્રમાણમાં પોષણ આપવું એટલે જવાબ આવશે એ હવે આપણે આગળ જોઈએ માં સવાલ જોઈએ જો કોઈ વ્યક્તિને ધનુર્વાદ થયો હોય તો કેવી રીતે ખબર પડે તો પહેલું એ છે બાળક માંદું અને અશક્ત દેખાય બીજું છે આંખો લાલચોળ બની જાય અને પિયા વળે છે ત્રીજું દર્દીને મોં ખોલવામાં તકલીફ પડે અને ગરદન તથા શરીર અકળાઈ જાય છે તથા આંચકી પણ આવે છે અને છેલ્લો વારંવાર ઉધરસ આવે છે આ જવાબ જોઈએ તો ધનુર્વાતની અંદર ધનુર વાતની અંદર સૌથી વધારે લોક જો આવે છે લોક જો એટલે મોઢું જકડાઈ જવું તો મોં ખોલવામાં તકલીફ પડે અને લોક જો એટલે ગરદન ત્રાસી કે આવી રીતે પણ ના થાય ઉપર નીચે પણ ન થાય એટલે ગરદન તથા શરીરનો ભાગ અકળાઈ જાય અને આંચકી પણ આવી શકે તો એમનો જવાબ છે સી બરાબર આગળ જોઈએ દરેક બાળક કેટલા વર્ષનું થાય ત્યાં સુધીમાં બધી જ રસીઓ અને વિટામિન એના ડોઝ પૂરેપૂરા આપવાના હોય છે વિટામિન એના ડોઝ ટોટલ છે એ પાંચ વર્ષે પૂરા થાય છે પાંચ વર્ષ સુધી ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં એમના રૂટિનલી ડોઝ આવે છે તો દર છ મહિનાના અંતરે એમને બે લાખ ઇન્ટરનેશનલ યુનિટ એક વર્ષ પછી આપવાનું હોય છે એટલે પાંચ વર્ષ પછી ગણીએ તો બધું જ રસીકરણ પૂરું થાય છે તો એમનો જવાબ આવશે છ વર્ષ બરાબર વિટામિન એ પ્રમાણે આપણે જોઈએ તો પછી પાંચ વર્ષે ડી બુસ્ટર ડોઝ પણ આવે એ પણ પાંચ વર્ષે જ પૂરો થાય છે એટલે તમામ પ્રકારની રસી ગણીએ તો છ વર્ષ એમનો જવાબ આવે છે યુવા કેરિયર એકેડમીના આ એફએસ ડબલ્યુના પેપર સોલ્યુશનમાં આપ સૌ સાથ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં સૌ વિદ્યાર્થી મિત્રોનો હું ઉમેશ ધામેલિયા હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તાજેતરમાં નવેમ્બરના રોજ લેવાયેલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે એક્ઝામો પીએચબલ્યુ અને એફએચડબલ્યુ આ બંનેનું ડિટેલ સોલ્યુશન માટે હું આપની સમક્ષ હાજર થયો છું મિત્રો આપની સમક્ષ આજે એફએચ ડબલ્યુ એટલે કે ફિમેલ હેલ્થ વર્કરનું જે પેપર છે એનું ડિટેલ સોલ્યુશન આજે જનરલ નોલેજ વિશેનું હું તમને કરાવવા જઈ રહ્યો છું તો મિત્રો શરૂ કરીએ આપણે

મિત્રો શાસ્ત્રીય નૃત્યની વાત આવી છે અહીંયા શેની વાત આવી છે શાસ્ત્રીય નૃત્ય મિત્રો શાસ્ત્રીય નૃત્યની વાત આવે તો આપણને જૂજ રાજ્ય અને તેને લગતા શાસ્ત્રીય નૃત્યની ખબર હોય જોઈએ અહીંયા આવ્યું છે કેરેલા કર્ણાટક તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જો આપણે વાંચેલું જશે તો આપણને ખબર હશે એક ઓપ્શન જતો રહેશે કર્ણાટક અહીંયા કોઈ પણ પ્રકારનું શાસ્ત્રીય નૃત્ય છે એ છે નહીં બરાબર છે તો અહીંયા કેરેલા છે તો કેરેલામાં શું છે કેરેલામાં છે કથકલી અને મોહિની

મંત્ર મંત્રની સમજૂતી એટલે કે શ્લોકની સમજૂતી આપવામાં આવી છે અને આ શ્લોક છે એને ગાયન રીતે શેમાં દર્શાવવામાં આવેલા છે તો સામવેદમાં છે એ ગાન રીતે જો તમને આ સામવેદ અર્થ જ ખબર હશે ને

આવે છે બરાબર તો આપણો સાચો જવાબ થશે સામવેદ છે એ સંગીતને લગતો વેદ છે એ જોવા મળે છે મિત્રો માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો નૃત્ય ક્યાં વિસ્તારમાં જોવા મળે છે બરાબર સ્પેસિફાય તમને કહી દીધું છે નૃત્ય નગર એવું કીધું હોય કે માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો એ શબ્દો શેની સાથે સંકળાયેલા છે તો આપણને પહેલા એમ થયા માળી એટલે કે જ્ઞાતિ સાથે સંકળાયેલા છે બરાબર છે ત્યાર પછી કોઈ કોઈ મંદિરનું નામ નામ હશે હશે પર્વતનું તો આ દરેક વસ્તુમાં અસમંજસ થાય પરંતુ તમને ક્લાસ થ્રીની એક્ઝામ છે એટલે નૃત્ય કહી દીધું છે તો કે માળીનો ઠારો અને ચાકરિયા ચા સોરી ઠાકરિયા ચાળો તો એ તરત જ આપણને લાઈટ થવી જોઈએ કે ડાંગ દરબાર યોજાય છે ત્યારે જે ડાંગી રાજાઓ છે એ આ નૃત્ય માણતા જોવા મળે છે દેશ વિદેશી સહેલાણીઓ માત્ર ને માત્ર જે ભોળા ડાંગીઓ છે ભોળા આદિવાસીઓ છે એ આદિવાસીઓનું ડાંગ નૃત્ય છે એ જોવા માટે આવે છે અહીંયા આ ડાંગી નૃત્યમાં ટોટલ જાતના ચાળા જોવા મળે છે જેને કહેવાય છે સત્યાવીસ જાતના તાલ અને આ ડાંગી નૃત્યના સત્યાવીસ જાતના તાલ જોઈ અને લોકો મંત્ર મુગ્ધ થયેલા જોવા મળે છે એવું સરસ મજાનું ડાંગી જેવા જાતના તાલ આપણને જોવા મળે છે બરાબર છે તો આપણો સાચો જવાબ થશે ડાંગ જિલ્લાનો ગુજરાતમાં આવેલ બૌદ્ધ ધર્મના પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના કડિયા ડુંગરની ગુફા કયા જિલ્લામાં આવેલી છે બરાબર છે ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્ય કે જ્યાં બૌદ્ધ ધર્મનો સાંસ્કૃતિક વારસો બહોળા પ્રમાણમાં જોવા મળે છે મિત્રો બે હજાર ઓગણીસની જે બુદ્ધ પૂર્ણિમા હતી વૈશાખી પૂનમને જે બૌદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આ બૌદ્ધ પૂર્ણિમાના દિવસે બુદ્ધિસ્ટ ફેડરેશન જે બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન કહેવાય છે એ ફેડરેશન સાથે મળી અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં આવેલા જુદા જુદા તેર સ્થળોને બુદ્ધિષ્ટ સર્કિટ એટલે કે બુદ્ધ સર્કિટ તરીકે વિકસાવવાનું નક્કી કરેલું છે જેવી રીતે કેન્દ્ર સરકાર છે એ કૃષ્ણ સર્કિટ વિકસાવે છે અને જેમાં એકમાત્ર સ્થળ આપણને જોવા મળે છે દ્વારિકા એવી જ રીતે બુદ્ધ સર્કિટ અંતર્ગત જુદા જુદા તેર સ્થળો કેટલા જુદા જુદા તેર સ્થળો છે એને વિકસાવવાની વાત કરવામાં આવી છે અને આ તેર સ્થળોમાંનું એક સ્થળ આપણને જોવા મળે છે કડિયા ડુંગરની ગુફાઓ તો આ કડિયા ડુંગરની ગુફાઓ ક્યાં આવેલી છે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે એક તો છે દેવભૂમિ દ્વારકા બીજું ત્રીજું ભરૂચ અને ચોથું ભાવનગર તો આ જો સ્થળ આપણે ભણેલા હોઈએ તો આપણને થોડી ઘણી સરળ તારી કે અહીંયા દેવભૂમિ ભૂમિ દ્વારકામાં આ તેર સ્થળ પૈકીનું એક પણ સ્થળનો સમાવેશ થતો નથી કે જે તેર સ્થળો રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવનાર છે તો અહીંયા જુનાગઢ છે તો જૂનાગઢમાં ત્રણ સ્થળો જોવા મળશે અશોકનો શિલાલેખ માર્ગ જોવા મળશે તમને જોવા મળશે ખાપરા કોડિયાની ગુફાઓ જોવા મળશે બરાબર છે ત્યાર પછી તમને જોવા મળશે ભાવનગરમાં તળાજાની બુદ્ધિસ્ટ ગુફાઓ જે તળાજાના ડુંગરા ઉપર આવેલી છે બરાબર છે તો અહીંયા ભરૂચ બાકી છે અને આ ભરૂચમાં તમને કડિયા ડુંગરની ગુફાઓ જોવા મળશે તો તમારો સાચો જવાબ આવશે ભરૂચ બરાબર છે તો અહીંયા ટોટલ ત્રણથી ચાર સ્થળો આવેલા છે અહીંયા એક સ્થળ આવેલું છે અહીંયા પણ એક સ્થળ આવેલું છે એવા જુદા જુદા મળી અને તેર સ્થળો સમગ્ર ગુજરાતમાંના આ સ્થળો શું કામ બુદ્ધિસ્ટ સર્કિટ કીધી છે કારણ કે અહીંયા આવતા બૌદ્ધ ધર્મના પ્રવાસીઓ છે વિશ્વભરમાંથી જે અનુયાયીઓ આવે છે એવા અનુયાયીઓ બૌદ્ધ ધર્મ પાળે છે એમને ત્યાં સરસ મજાની ફેસિલિટી મળી રાખે બરાબર આંતરરાષ્ટ્રીય કોઈ વ્યક્તિ ત્યાં આવતો હોય તો ત્યાં મની એક્સચેન્જની સુવિધા એમને મળી શકે ત્યાં એમને રહેવાની વર્લ્ડ ક્લાસ મળી શકે ડુંગરા ઉપર કોઈ મંદિર હોય તો ત્યાં સારા એવા પગથિયા હોય ત્યાં વાઈફાઈની મફત સુવિધાઓ હોય આવી તમામ સવલતો પૂરી પડે અને પ્રવાસન સ્થળ તરીકે એમનો વિકાસ થાય એટલા માટે થઈ અને આવી બુદ્ધ સર્કિટ અંતર્ગત આવા સ્થળનો વિકાસ થાય છે એ પ્રકારે ભરૂચના કડિયા ડુંગરનો વિકાસ પણ કરવામાં આવે છે સંવાદ કોમુદી અને મીરાતુલ અખબાર નામના સમાચારનાથ ટાગોર અને દેવેન્દ્રનાથ ઠાકોર એટલે આ બંનેનો શું તો કે પિતા પુત્રનો જે કહેવાય ને સંબંધ છે એ જોવા મળે છે બરાબર છે જમીનદાર હતા એક દેશ સેવા કરનારા વ્યક્તિ હતા જ્યારે રવિન્દ્રનાથ ટાગોર છે એવો એક સરસ મજાના સાહિત્યકાર હતા એમણે શાંતિ નિકેતન નામની સંસ્થાની સ્થાપના કરી હતી તેઓએ ગીતાંજલિ નામની સરસ મજાની એક કાવ્ય રચના કરી હતી અને આ ગીતાંજલિ માટે એમણે ઈસવીસન ઓગણીસો ને તેરમાં તો કે ભાઈ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર જેને આપણે નોબેલ એવોર્ડ કહીએ છીએ એ નોબેલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો એવા રવિન્દ્રનાથ ટાગોરે એકમાત્ર વ્યક્તિ છે જેમણે બે દેશના જુદા જુદા રાષ્ટ્રગીતની રચના કરી હોય એક તો કે આમાર શોલા બાંગલા ગોપાલ કૃષ્ણ ગોખલે એક સ્વતંત્ર સેનાની હતા ગાંધી બાપુએ એમને રાજકીય ગુરુ કીધા હતા ગાંધી બાપુ જયારે ઓગણીસો માં આફ્રિકાથી ભારતમાં આવ્યા ત્યારે ગોપાલ કૃષ્ણ ગોખલે એમણે કીધું હતું કે તમે પેલા સંપૂર્ણ રીતે ભારતમાં ભ્રમણ કરો અને ભારત દેશની જે કઈ સ્થિતિ છે એનો અભ્યાસ કરો અને ત્યાર પછી તમારું કામ આગળ વધારો એટલે રાજકી ગુરુ છે રાજા રામ રાય બાકી રહે છે તો એમણે સંવાદ કોમુદી અને મીરાત ઉલ અખબારની શરૂઆત કરી હતી બંગાળ ખાતે એક સમાજ સેવી હતા અને તેમણે ભારતમાં જે કાંઈ પ્રથાઓ વધારે પ્રમાણમાં આગળ વધેલી હતી જેવી રીતે સતી પ્રથા છે બાળકીને દૂધ અંકુશ મૂકવાનું કાર્ય એમણે કરેલું છે એવા રાજા રામ મોહન રાય છે એમણે સંવાદ કોમુદી અને મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા મેડમ કામા છે મૂળ ક્યાંના વતની હતા તો મિત્રો અહીંયા બેંગ્લોર

એવો ગુજરાતી છે છે ત્યાર પછીનો પ્રશ્ન ગાંધીજીએ સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો મિત્રો ચાર સત્યાગ્રહ છે ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અને ખિલાફત આંદોલન મિત્રો અહિયાં ખેડા સત્યાગ્રહ એ ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ એ પણ ગુજરાતમાં પણ આપણને થોડીક વધારે માહિતી લઈએ તો ઈસવીસન ઓગણીસો ને પંદરમાં ગાંધીજી ભારતમાં આવ્યા અને ત્યાર પછી આઝાદીની ચળવળ છે ને વધુ પડતો વેગ મળેલો જોવા મળ્યો અને એ સમય દરમિયાન ગાંધી બાપુએ શેની નીતિ અપનાવી સત્યાગ્રહ કરવાની અને સત્ય અને અહિંસાની નીતિ અપનાવી અને આ દરમિયાન સત્યાગ્રહ શબ્દ પણ ગાંધી બાપુ પાસેથી જ આવ્યો અને એમનો પહેલો સત્યાગ્રહ અને ભારતનો સૌપ્રથમ સત્યાગ્રહ એટલે ચંપારણ સત્યાગ્રહ બરાબર છે ગળીના વાવેતર બાબતે જે બબાલ થઈ હતી ને ખેડૂતોને અન્યાય થતો હતો એ અન્યાય બાબતે ગાંધી બાપુએ એક આવેદનપત્ર લખ્યું અંગ્રેજોને અને અંગ્રેજોને આવેદન પત્ર લખતાની સાથે જ અંગ્રેજો છે લાલ પીળા થયા અને ગાંધી બાપુને એક લેટર લખ્યો કે તમે તાત્કાલિક અસરથી ચંપારણ છે એ છોડી દો અને ગાંધી બાપુએ કીધું બંદા તો અહીંયા જ બેઠા છે કે જવાના નથી બરાબર છે હવે આપણે હામ હામી લડી લઈએ અને ગાંધી બાપુને સફળતા પણ મળી હતી ગાંધી બાપુ ખસ્યા પણ નહોતા અને એટલા માટે જેને ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં થયેલો ભારતનો પ્રથમ સત્યાગ્રહ કહેવાય ભારતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે તમને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કીધો હોય તો ઈસવીસન ઓગણીસો અઢાર માં થયેલો જ્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ છે એ આગળ આવ્યા એવો ઈસવીસન ઓગણીસો અઢાર નો ખેડા સત્યાગ્રહ જે ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કહેવાય બરાબર છે તમને ગુજરાતનો તો કયો આવશે ભાઈ ખેડા સત્યાગ્રહ પરંતુ અહીંયા આપણા પ્રશ્નનો જવાબ આવશે ચંપારણ સત્યાગ્રહ જે ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ હતો ભારતમાં ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત ક્યારથી થઈ મિત્રો આકાશવાણી તરીકે જેને આપણે ઓળખીએ છીએ વિશ્વનું સૌથી મોટું આકાશવાણી નેટવર્ક એટલે ભાઈ ભારતનું ઓલ ઇન્ડિયા રેડિયો નેટવર્ક બરાબર છે વિશ્વની કોઈ પણ દેશમાં કે કોઈ પણ ખંડમાં આટલું મોટું નેટવર્ક જોવા મળતું નથી ચારસો વીસ જેટલા આકાશવાણી કેન્દ્રો છે ભારતમાં કાર્યરત છે ટોટલ ત્રેવીસ ભાષામાં આ આકાશવાણી છે એ રજૂ કરવામાં આવે છે ભારત દેશના બાણું ટકા વિસ્તારને સાંકળી લે છે અને નવ્વાણું ટકાથી પણ વધારે વ્યક્તિઓ સુધી પહોંચેલો હોય તો એ છે ઓલ ઇન્ડિયા રેડિયો બરાબર છે ભારતમાં સૌપ્રથમ વખત ઈસવીસન ઓગણીસોને માં ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત થઈ અને ત્યાર પછી ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં એનું રાષ્ટ્રીયકરણ થયું શું થયું હતું કે સરકારે એને હાથમાં લીધે એટલે કે રાષ્ટ્રીયકરણ થયું એટલે સાચો જવાબ આપણો આવશે ઈસવીસન ઓગણીસસો ને ત્રીસ અને ત્યારથી પછી ઓગણીસસોને માં એનું નામ ફેરવવામાં આવ્યું અને નામ ફેરવ્યું શું રાખ્યું ભાઈ આકાશવાણી કેન્દ્ર બરાબર છે

યોગ દિવસ બરાબર છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કોને કહેવાય તો કે ત્રેવીસમી એટલે સોરી એકવીસમી જૂન છે એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે ક્યારથી ઉજવાય છે તો મિત્રો બે હજાર ને ચૌદમાં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા અને પ્રથમ વખત યુએનમાં ગયા ત્યારે એમણે વિશ્વમાં યોગનું મહત્વ છે એ સમજાયું યોગથી થતા ફાયદાઓ સમજાવ્યા અને ભવિષ્યમાં યોગ છે એ વિશ્વમાં હેલ્થ માટે કેટલો ઉપયોગી છે એની સમજૂતી આપી અને ત્યાર પછી ધીમે ધીમે કરતું જ આ દિવસને બહાલી આપવામાં આવી અને બે હજાર પંદરની એકવીસમી જૂનમાં દિલ્હી ખાતે સૌ પ્રથમ વખત વિશ્વ યોગ દિવસની ઉજવણી થી બે હજાર પંદર થી જુદી જુદી થીમ ઉપર દર વર્ષે આ યોગ દિવસની ઉજવણી થાય છે અહીંયા તમે જુઓ છો બે હજાર વીસમાં માં યોગા ફોર હેલ્થ યોગા એટ હોમ બરાબર છે યોગા છે શેની માટે છે તો કે આપણા આરોગ્ય માટે છે અને યોગા ક્યાં કરવાના છે તો કે હોમ કારણ કે બે હજાર વીસનું વર્ષ સ્ટે હોમ સ્ટે સેફ વાળું વર્ષ છે બરાબર છે કોવિડ નાઇન્ટીનના કારણે આ વર્ષે આ ઇવેન્ટ છે એ વર્ચ્યુઅલી કરવામાં આવી વર્ચ્યુઅલ ઇવેન્ટ જાહેર કરવામાં આવી છે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા છે એને શું કીધું છે તો કે વર્ચ્યુઅલ ઇવેન્ટ જુદી જુદી વિડીયોગ્રાફી વિડિયો પદ્ધતિ ફોટાના માધ્યમથી આ યોગ ડે છે એ કરવામાં આવેલો જોવા મળે છે આપણા જે જીકે ને લગતા પ્રશ્નો છે એ પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે તમને અહીંયા કરાવેલા પ્રશ્નો છે ખૂબ જ ઉપયોગી થશે અને ભવિષ્યમાં પણ આવી એક્ઝામો જ્યારે પણ આવશે ત્યારે યુવા ડિજિટલ ક્લાસ હંમેશા પ્રથમ આપની સમક્ષ આવા સોલ્યુશન ડિટેલ સોલ્યુશન લાવવા માટે કટિબદ્ધ રહેશે ત્યાં સુધી મિત્રો જય હિન્દ અસ્તુ આભાર